નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આ વિષય છે સમસ્યાનું સમાધાન. ઋષિ ચિંતન તે માનવ જીવનનો ઉત્કૃષ્ટ સમસ્યા. હું મારા જીવનમાં ઘણું બધું કરવા ઈચ્છું છું અને કરી શકું એમ છું, પરંતુ કઈ કરી બતાવવાની તક જ નથી મળતી. આવું સાથે થાય છે. યોગ ઋષિ પંડિત રામ શર્મા આચાર્યજી જણાવે છે કે જયારે કોઈ એમ કહે છે કે મને તક મળતી નથી, નહીં તો હું દુનિયાને કઈ કરી બતાવત, ત્યારે ખરેખર તે જૂઠું બોલે છે. એમ કહીને તે પોતાની નિરાશાત્મક પ્રવૃત્તિ અને કામ નહીં કરવાની વૃત્તિ તથા પોતાની અયોગ્યતાને છુપાવે છે. એવા લોકો બીજાની ઉન્નતિ જોઈને માત્ર નિરાશા નાખે છે, પરંતુ કશું કરી શકતા નથી. સંસારમાં એવી કઈ વસ્તુ છે જે લગન, પુરુષાર્થ તથા નિરંતર પરિશ્રમ કરવાથી મેળવી શકાતી નથી? સંસારની સમગ્ર ઉન્નતિ તથા વિકાસને કર્મઠ લોકોના પરસેવાનું પરિણામ કહેવામાં આવે છે. અવસર ન મળવાની ફરિયાદ કોઈ કરે તો સમાજ પાસે કઈ અવસરોનો ભંડાર ભરેલો રહેતો નથી કે તે તેમાંથી જ્યારે ઈચ્છે ત્યારે કોઈને આપી દે અથવા તો કોઈને વંચિત રાખે. આપણે અવસરને શોધવા પડે છે અથવા તો બુદ્ધિમત્તા તથા વ્યવહાર કુશળતાથી તે ઉભો કરવો પડે છે. અવસર શોધવા અથવા તો તે ઉભો કરવા એ સાચો મહાપુરુષાર્થ છે. નહીં તો રાંધેલું ભોજન માઈ લેવું એ તો બધા માટે સુગમ હોય છે. અનંતકાળથી દરેક ક્ષણ એક અવસર છે. મનુષ્યનું દરેક પગલું ઉદ્યમ છે અને દરેક દિશા ઉન્નતિ તથા વિકાસનું ક્ષેત્ર છે. પરંતુ આ બધું કોઈ ટૂંકી બુદ્ધિવાળા તથા અકર્મણીય માણસને દેખાતું નથી. તે કોઈ સારા ઉદ્દેશને માટે પરસેવો પાડવાનું જાણે છે. પોતાના વ્યક્તિગત સુખ સગવડનો ત્યાગ કરવાનું તથા હૃદયની શિથિલતા અને ભોગ વિલાસનો ત્યાગ કરવાનું જાણે છે. તેના માટે સંસારના નાના નાના અણુઓ પણ વિશાળ કલ્પવૃક્ષનું રૂપ ધારણ કરી શકે છે. જે લોકોએ પોતાના જીવનના અવસરોની રાહ નથી જોઈ, પરંતુ પોતાના પુરુષાર્થ તથા લગ્ન દ્વારા ઉન્નતિના ઉચ્ચ શિખરે પહોંચ્યા હોય એવા અનેક લોકોના ઉદાહરણો આ સંસારમાં જોવા મળે છે.